સમાચાર સામે આવી રહ્યા છે ઇસરોને લઈને. જી હા, ઇસરો તરફથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વધુ એક ઇસરોનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. ભારતની અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક હરણફાળ. ઇસરોએ સંચાર સેટેલાઇટ જી સેટ 30નું લોન્ચિંગ કર્યું છે. તો સવારે 2:35ની આસપાસ સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું. સેટેલાઇટના લોન્ચિંગથી વધશે ઇન્ટરનેટની સ્પીડ. તો વધુ એક સેટેલાઇટનું લોન્ચિંગ, વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા કામેશ. કામેશ, શું છે વધુ અહેવાલ? બિલકુલ, આપને જણાવી દઉં બેનઝીર કે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ઇસરોએ સંચાર ઉપગ્રહ જીસેટ 30નું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું છે. ઇસરોએ આ જીસેટ 30નું જે લોન્ચિંગ જે છે યુરોપિયા હેવી રોકેટ એરિયન 5 કહી શકાય કે એના દ્વારા આજે સવારે 2:35 દક્ષિણ અમેરિકાના ઉત્તર પૂર્વીય તટ ઉપર જે કેરોનું જે એરિયર જે છે ત્યાં આગળથી પ્રક્ષેપણ તટ ઉપરથી આ સેટેલાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. અને જેને લઈને અત્યારે જે મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવી રહ્યા છે કે આ સેટેલાઇટનું સફળતાપૂર્વક લોન્ચિંગ થઈ ગયું છે. બહુ મહત્વની વાત એ છે બેનસિર કે ઇસરોનું 2020નું આ ફર્સ્ટ મિશન કહી શકાય કે જે સફળતાપૂર્વક પાર પડ્યું છે. અને આની જો આ સેટેલાઇટની જો વાત કરવામાં આવે તો તેનાથી ટેકનોલોજીકલ ક્ષેત્રે બહુ મોટી ક્રાંતિ આવે તેવી એક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત મહત્વની બાબત એ પણ છે કે આ સેટેલાઇટ જે છે 15 વર્ષો સુધી જીસેટ 30 જે છે એ 15 વર્ષ સુધી કામ કરી શકે તેવી તેની ક્ષમતા છે. તેનું વજન લગભગ 3100 કિલોગ્રામ છે. અને કહી શકાય કે આ જે સેટેલાઇટ છે તેનાથી ઇન્ટરનેટની સ્પીડ જે છે તે વધશે. અને જેને લઈને કહી શકાય કે મોબાઈલ સેવાઓ જ્યાં આગળ નથી પહોંચી ત્યાં આગળ પણ મોબાઈલ સેવાઓ પહોંચશે. અને ઇન્ટરનેટની સ્પીડમાં પણ અનેક ગણો વધારો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જી જી કામેશ, આભાર તમામ માહિતી આપી બદલ.